चालो तो विद्यार्थी मित्रों धोरण दस संस्कृत गीतामृतम गीतामृतम गीतानु अमृत एवो अर्थ थाय। एक जणाने तो मैं पूछू तो गीतामृतम एटले हूँ थाय तो मन के साहेब गीतामृतम एटले गीतामृतम गीता मरी गई के हूँ को ले आले के दी मरी गई मन की मने हूँ खबर है कि आमा आवुं थातुं हशे नहीं के हूँ को तो तू खरखरे गयो तो कि नतो गयो मन के ना साहेब मने कोई कहीं बोलायवो ज नतो ई के आ केदी मरी गई के आ तो तमे बोर्ड पर लिखो तो खबर पड़ी गीतामृतम गीता मरी गई। संधि छूटी पड़े छे गीता प्लस अमृतम तमने खबर छे के अ होय के आ होय एनी बाजू में अ होय के आ होय मेक्सिमम आज थाय एटले गीता प्लस अमृतम में पण आ प्लस अ पण आज थाय एटले गीता नु आ गीता मृतम गीता अमृतम गीता नु अमृत षष्ठी तत्पुरुष समास नोनी नु ना गीता नु अमृत। हवे आ गीता एटले शुं आम तो गीता नो मीनिंग शुं थाय खबर छे जे राग में गवातु कोई पण गीत होय ने गीता कहेवाय कोई पण गीत गीत होय ने एने गीता कहेवाय पण गीत केवू होवू जोईए कंई हिस्टोरिकल होवू जोईए कंई मुद्दासर होवू जोईए कंई आध्यात्मिक ज्ञान होवू जोईए जे शीख आपतु होय एवू जे गीत छे ई राग में गाय ने गीता कहेवाय बीजू कंई नथी ई गीता। हवे आ गीता छे एना रचयिता कोण छे पहेली तो वात करीए गीता हूँ छे हूँ करवा छे कोणे कीधी ती कोने कीधी ती तो आखी चर्चा करिए श्रीमद भगवत गीता एक आवू छे बीजू जे एक छे श्रीमद भागवत पुराण ઘણાયને બધું હેરખું લાગે કે આ શ્રીમદ ભાગવત પુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતા ભગવતને ભાગવતને આવ્યું એટલે બધું હેરખું। એક પહેલી વસ્તુ યાદ રાખજો આ બે વચ્ચે તફાવત શું છે ભગવદ્ ગીતા એટલે મહાભારત છે આ શું છે મહાભારત મહાભારતનો એક ભાગ છે આખી વાત કરી દઉં કે મહર્ષિ વેદવ્યાસ એનું આખું નામ શું હતું મહર્ષિ મહાન ઋષિ હતા એટલે મહર્ષિ એનું નામ હતું કૃષ્ણ એનું નામ શું હતું કૃષ્ણ ભગવાનનું નામ પણ કૃષ્ણ હતું અને આ વેદવ્યાસનું નામ પણ કૃષ્ણ હતું મહર્ષિ કૃષ્ણ એક દ્વીપ ઉપર જન્મા હતા એટલે દ્વૈપાયન અને વ્યાસ એની સરનેમ હતી શું હતું સરનેમ વેદવ્યાસ શા માટે કહેવાના હતા કે વેદોને એણે વ્યવસ્થિત રીતે સમજાવ્યા હતા વેદોને વ્યવસ્થિત રીતે રજૂઆત કરી પ્રેઝન્ટેશન એટલે વ્યાસ ખરા પણ વેદવાળા વ્યાસ એટલે વેદવ્યાસ કહેવાના વ્યાસ એની સરનેમ હતી એટલે મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ। હવે આ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ છે એણે ટોટલ 19 ગ્રંથો લખ્યા છે એમાં છે 18 પુરાણ છે કેટલા પુરાણ છે 18 પુરાણ છે અને એક મહાભારત આ 19 ગ્રંથો છે એ મહર્ષિ વેદવ્યાસે લખ્યા 18 પુરાણ અને એક મહાભારત। હવે 18 પુરાણની અંદર એક પુરાણ શ્રીમદ ભાગવત પુરાણ શિવ પુરાણ છે નારદ પુરાણ છે માર્કંડેય પુરાણ છે પદ્મ પુરાણ છે ગરુડ પુરાણ છે સ્કંદ પુરાણ છે બધાય પુરાણ છે એમ 18 પુરાણમાંનું એક શ્રીમદ ભાગવત પુરાણ છે અને મહાભારતની અંદર 18 પર્વો છે કેટલા પર્વ છે 18 પર્વ આપણે કેમ ભાગ કહીએ સિરીઝ 1 એપિસોડ 2 એપિસોડ 3 એમ 18 એપિસોડ છે એવું કહી શકાય અથવા તો 18 ભાગ છે એમાં ભીષ્મ પર્વ 18 પર્વમાંથી ભીષ્મ પર્વ પહેલો છે આદિ પર્વ સભા પર્વ છે પછી અરણ્ય પર્વ ભીષ્મ પર્વ ને બધા છે એમાં ભીષ્મ પર્વ એમાં ભીષ્મ પર્વમાં પાછા ઘણા અધ્યાયો છે એમાં 25-42 અધ્યાય
25 થી 42 અધ્યાય 18 અધ્યાયો કેટલા અધ્યાય થાય 18 અધ્યાય ભીષ્મ પર્વની અંદર 25 થી 42 સુધી 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 એટલે 15 40 41 42 15 ને 3 18 18 અધ્યાયો છે એ છે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ એટલે શોભાયુક્ત ભગવત એટલે ભગવાને ગીતા એટલે કીધેલી વાત રાગમાં કીધેલી વાત ભગવાનના મુખમાંથી કીધેલી વાત ભગવાને કદાચ ત્યાં રાગમાં નહીં કીધી હોય કે હે અર્જુન હવે સાંભળ હવે બીજો અધ્યાય કહું છું ત્રીજા અધ્યાયમાં હેરકું કાન ખોલીને સાંભળી લેજે એવું કાંઈ નહોતું કીધું ભગવાન શ્રી કૃષ્ણે તેને નેત્રલી ઉપદેશ દીધો હતો પણ લખનાર કોણ હતા વેદવ્યાસ એવું કહે છે કે એવું કહેવાય છે કે વેદવ્યાસ બોલતા ગયા ગણેશજી લખતા ગયા હતા છંદોબદ્ધ એટલે એ જે વેદવ્યાસજીએ ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે એ ગીતા દ્વારા ટૂંકમાં છંદની અંદર રાગ દ્વારા તમે કહી શકો એ રીતના ગોઠવણી કરી એટલે શ્રીમદ ભગવત શ્રી સરસ મજાનું શોભાયુક્ત એવું ભગવાને કીધેલી વાત છે એ ગીતાના સ્વરૂપમાં રજૂ થઈ છે હવે શું કરવા ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા કહેવાની ફરજ પડી અર્જુનને તો એ પણ આપણે એક્સપોઝ કરીએ આ સમજાણું શ્રીમદ ભાગવત પુરાણ શું છે તો કે 18 પુરાણોમાંનું એક પુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતા તો કે મહાભારતની અંદર 18 પર્વ છે એમાં એક ભીષ્મ પર્વ છે એમાં ભીષ્મ પર્વના 25 થી 42 18 અધ્યાયો છે એ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતામાં 700 શ્લોકો છે કેટલા શ્લોકો છે 700 શ્લોકો અને 18 અધ્યાય છે ચાલો હવે આગળ આપણે વાત કરીએ શા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા કહેવાની જરૂરિયાત પડી અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતા કોણે કીધી તે કે ભગવાન શ્રી કૃષ્ણએ કોને કીધી તે કે અર્જુનને શું કરવા કીધી તે કે સાંભળો મહાભારતનું યુદ્ધ એવું કહેવાય છે કે અત્યાર સુધીના ભયાનક યુદ્ધોમાંનું એક આ મહાભયાનક યુદ્ધ હતું જેમાં લાખો લોકોનો સંહાર થયો 20-25 લાખ જેટલા લોકો છે આ યુદ્ધમાં આવ્યા અઘરું થઈ પડે યુદ્ધ કરવું કંઈ હેલું નથી આપણે ઘરે લગ્ન પ્રસંગ હોય ને 500 જણાને ભેગા કરજો જી એ એક દી માંડવાની દી બપોરે આવે ને બીજે દી જાન જાય કે જાન જાય પછી બપોર પછી છૂટા 24 કલાક જ હાચવાના હોય માંડવાની અમુક નજીકના મામા માસી હોય આવી જાય વહેલા બાકી તો માંડવાની બપોરે જમણવાર હોય ને તૈ આવે રાતે જાન ઉપડી જાય ને ડિસ્કો દાંડિયા કરીને જાન ઉપડી જાય પછી વાં પહોંચે ને બધા બપોરે ખાઈ પી લઈએ પછી વરાજો એની રીતના પરણીને વિદાય થઈ જાય તો બધા નીકળી જાય તો 5 વાગે ઘેરે પહોંચી જાય ને આપણે 24 કલાક જ હાચવીએ અહીંયા 15-20 લાખ 25 લાખ લોકો ભેગા થયા હતા તો એને ખાવા પીવાનું નાવા ધોવાનું એના હથિયારો અને એટલા બધા લોકોને રણ મેદાનમાં કઈ રીતે હાચવવા એવો ટૂંકમાં એને રાખવા માટે લડવા માટે મેદાન જોઈએ ને આપણે નાની એવી ગલી હોય તેમાં ડિસ્કો દાંડિયા હાલે હાંજે ભાઈ દાંડિયા રાસ ક્યાં છે તો નાની ગલી ન જોઈએ મોટો મેદાન જોઈએ કાં મોટો હોલ જોઈએ એમાં ડિસ્કો દાંડિયા હાલે આ લોકો યુદ્ધ માટે રણભૂમિ ગોતી હતી કુરુક્ષેત્રનું મેદાન શું હતું તો કે પાંડવો અને કૌરવો પાંડવો કેટલા ભાઈઓ હતા 5 ભાઈઓ હતા અને કૌરવો 100 ભાઈઓ હતા હા હવે પહેલેથી આ પાંડવો અને કૌરવોને રાજની ગાદી માટે ડખા હતા એ શું હતા કેવી રીતે હતા લોકડાઉનમાં મહાભારત જોયું હોય તો વધુ ખબર પડે પણ છતાંય તમને વાત કહી દઉં કે પાંડુ અને ધૃતરાષ્ટ્ર બે ભાઈઓ હતા એમાં મોટો ધૃતરાષ્ટ્ર હતો 1 નંબર અને આ 2 નંબરનો પાંડુ ધૃતરાષ્ટ્ર એ આંધળો હતો જન્મથી એટલે ગાદી ઉપર આ પાંડુને બેસાડ્યો અને પાંડુ એવું થયું કે પાંડુ રાજા બને એટલે રાજા જે રાજા હોય ને એનો છોકરો જ ગાદી ઉપર બેસે એટલે પાંડુ રાજા હતો એટલે ગાદી ઉપર કોણ બેસે તો કે પાંડુ હોય તો એ એના છોકરાઓને સોંપતો જાય આ પાંડવોમાં મોટો કોણ હતો તો કે યુધિષ્ઠિર એ ગાદી ઉપર વારસદાર બને પાંડુનો છોકરો હતો એટલે આ 5 પાંડુઓ છે એમાં યુધિષ્ઠિર બને પણ બહેનું એવું કે પાંડુ ગુજરી ગયો આ બધા નાના નાના હતા તૈયાર તો પછી હવે ગાદી ઉપર કોકને જ બેહાડવા પડે ભીષ્મ પિતા હતા એના પરદાદા એ તો એમ કહેતા હતા કે ભાઈ ગાદી ઉપર હું ન બેસું એને પ્રતિજ્ઞા લીધી હતી એટલે આંધળો ધૃતરાષ્ટ્ર હતો છતાં એને બેસાડ્યો એટલે હવે બોલો આપણે કે ને 2020માં કેમ કંઈક
હાલતા બદલી જાય, 20 બોલમાં 60 રન કરવા હોય પછી એકાદી ઓવર ભરી ભરીને દબાવે ને 8-10 બોલ તો સીધા 40-45 રન થઈ જાય, 10 બોલમાં 20 જ કરવાના હોય, પછી જે ચોકા છક્કા મારતો હોય તો ઓલો એને વિકેટ વહી જાય ને તો ફરી પાછું એમ થાય કે આ 8-9 બોલમાં 1-2 બોલ બગાડે ને 1-2 એકાદા બોલમાં તો કટી ચડી જાય એ આઉટ થઈ જાય ને પછી એ નવો આવ્યો હોય તો 1-2 બોલ બગાડે તો 6-7 બોલમાં 20 રન કરવાનું થાય તો થાય કે નહીં થાય, એમ હાલતા ટ્વિસ્ટ આવી જાય કહાનીમાં ટ્વિસ્ટ. ધૃતરાષ્ટ્ર ગાદી ઉપર આવ્યો, ધૃતરાષ્ટ્ર ગાદી ઉપર આવ્યો એટલે હવે હકદાર કોણ બનશે, તો કે ધૃતરાષ્ટ્રના છોકરા એમાં મોટો કોણ હતો, દુર્યોધન. યુધિષ્ઠિર અને દુર્યોધન વચ્ચે ક્યારેય મનમેળ હતો નહીં, એમાંય ખાસ ભીમ, ભીમને દુર્યોધન તો બાયદા જ કરતા હતા. એમાં દુર્યોધન છે આ પાંચેય ભાઈઓનું બહુ દ્વેષ કરતો હતો, કેમ કે દુર્યોધન હતો એ અજ્ઞાની હતો, ક્રોધી હતો, લાલચુ હતો, અભિમાની હતો, ઘમંડી હતો. યુધિષ્ઠિર છે એ દુર્યોધન કરતાં મોટોય હતો, બીજા નંબરમાં કે હમજુ હતો, ગાદીને લાયક આ જ હતો. શકુની ને એવા બધા લોકો દુર્યોધનને ચડાવતા એટલે એના મા બાપને પાછો ધૃતરાષ્ટ્ર આંધળો હતો એટલે બહુ કંઈ ઠપકોય ન દેતો હોય, આંખે આંધળો હોય કે અકલ ન હોય રામ જાણે, પણ એ યુધિષ્ઠિર હકીકતમાં લોકોને કદાચ ચૂંટણી કરે ને તો યુધિષ્ઠિર ગાદી ઉપર બેસે. દુર્યોધનને એમ હતું કે આ યુધિષ્ઠિર ગમે તેથી મને નડશે એટલે એને મારી નાખવાનું કરતો હતો, 1-2 વાર મારી નાખવાનું એ કર્યું. તમને ખબર હોય તો લાક્ષાગૃહવાળો પાઠ તમે ભણ્યા હતા, કટોજગત દૂત બનીને આવે એમાં કે ભાઈ પા બરાબર છે અમે ભલે રાક્ષસો રહ્યા પણ દુર્યોધનને કહે છે કે અમે ભાઈઓને હળગાવી ન નાખીએ, એટલે દુર્યોધને તો હળગાવવાનું પણ કર્યું હતું યુધિષ્ઠિરને ને કે આ જંગલની અંદર લાખનો મહેલ બનાવ્યો હતો, લાખ નામનો એક પદાર્થ આવે શું કહેવાય પ્લાસ્ટિક જેવો એ હળગે એટલે એને લાખનું મકાન બનાવ્યું હતું, લાખ એટલે 1 લાખ રૂપિયો નહીં પણ લાખ નામના પદાર્થથી એને બનાવ્યું હતું અને એ છે એ મીણની જેમ હળગે બરાબર છે, બીજા કોઈ પ્લાસ્ટિકની જેમ હળગે તો એમાં એ આ બધા હુતા હોય ને હળગાવવાનું કરે પણ આ પાંડવો બધે બચી જાય. પછી બને એવું કે ધૃતરાષ્ટ્રના બધાએ સમજાવ્યો કે ભાઈ આ લોકો તો બે ગાદીના હકદાર કહેવાય, યુધિષ્ઠિરે કહેવાય ને દુર્યોધને કહેવાય એટલે બેયને અડધો અડધો ભાગ પાડી દીધો. યુધિષ્ઠિરને કહી દીધું કે તને છે આપણે નવું રાજ્ય બનાવી લે અને ઇન્દ્રપ્રસ્થ, યુધિષ્ઠિરે કયું રાજ્ય બનાવ્યું ઇન્દ્રપ્રસ્થ, અને જે હસ્તિનાપુર હતું એની ગાદી તો આને જ મેળી દુર્યોધનને, અને આને ઇન્દ્રપ્રસ્થ કહે તું નવું બનાવી લે, નદીના હામે કાંઠે જા, યમુના નદીને ઓલે કાંઠે તું વયો જા, એટલે એ ન્યા વયો ગયો ને આ અહીંયા હતા. હવે દુર્યોધનને તોય હક નહોતું થતું કે આ ઇન્દ્રપ્રસ્થ તો બહુ સારું મજાનું છે, મારા ભાગમાં કાંઈ ન ખડીગલ હસ્તીના ભૂરાયું. પછી જે તે સમયે રાજાઓ જુગારમાં રમતા, જુગાર રમતા શોખ હતા એટલે આ પાંચેય ભાઈઓ છે એને આમંત્રણ આપ્યું જુગાર રમવામાં, અને યુધિષ્ઠિરની બધા પાંચેય ભાઈઓ જુગાર રમવા ગયા દુર્યોધનને ત્યાં, અને જુગારનો નશો એવો બધો ચડ્યો કે ધીરે 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 યુધિષ્ઠિર બધું હારી ગયો. પહેલાં તો કે ભાઈ એટલું સોનું ને એટલા ઘરેણા ને એટલા ઘોડા ને એટલા હાથી ને, પછી તો કે 5 વીઘાનું પાદડું, પછી કે ફલાણા 5 ગામ, હવે તો કે ઓલા 5 ગામ, પછી તો કે ફલાણો જિલ્લો, પછી તો ફલાણો તાલુકો, પછી ફલાણો જિલ્લો, પછી તો કે આખી ઇન્દ્રપ્રસ્થ નગરી, બધું ઇન્દ્રપ્રસ્થ આખું હારી જાય. પછી ધીરે 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 કરતા પરાશે નકુલને આયરો, સહદેવને આયરો, અર્જુનને આયરો, ભીમને આયરો, પોતે પણ આયરો, ને હવે તો કે દ્રૌપદી, દ્રૌપદીને પણ હારી જાય છે, જેમાં દ્રૌપદી એકવાર દુર્યોધનને લક્ષ્યો તો એટલે એમાં કીધું કે દ્રૌપદી કે ઓહો આંધળાનો તો આંધળો છે, એટલે દુર્યોધનને એ ખીજ હતી એટલે આ જુગારમાં બધું આવ્યા ત્યારે દ્રૌપદીના વસ્ત્રો ખેંચ્યા કે મને તે કેમ આંધળાને આંધળો કીધો, એમ સાડી ખેંચી બરાબર, એટલે આપણે ચોથા પાઠમાં એ પણ ભેડા હતા કે ભલે અમે રાક્ષસો રહ્યા પણ ભાઈની પત્નીને વાળ ન પકડીએ, દુશાસન છે વાળ પકડીને ધેડીએ એવો તો સભામાં, અને એની હાડી ખેંચી હતી બાયદા હતા, ડખો બહુ મોટો થઈ ગયો હતો, એટલે જુગારમાં હારી ગયા બધું થયું અને દ્રૌપદીના વસ્ત્રહરણ કર્યા અને અપમાન કર્યું. પછી સવારે વાત એવી હતી કે ભાઈ વડીલો ખીજાણા હશે, ભીષ્મ ને વગેરે બધાય, ઘણા તો એવું કહે છે કે આ બધા હાજર હતા, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિદુરજી બધા હાજર હતા દ્રૌપદીના વસ્ત્ર હરણ થયા, કદાચ ન પણ હોય અને કદાચ હોય તો પણ એ આ લોકો કાંઈ બોલ્યા નહીં, વૃદ્ધોનું કયા છોકરાઓ આવારા લોકોએ કંઈ માન્યું નહીં. ખાલી દુર્યોધનનો વાક નથી, યુધિષ્ઠિરનો વાક કહેવાય, જુગારી તો કહેવાય ને, બેસી જવાય. દ્રૌપદીના 5 પતિ રમવા બેઠા, 3 પતિ હતા કરોડપતિ ને થઈ ગયા રોડપતિ, ન હાલે એટલે જુગારમાં બધું હાર્યા.
પછી શરત એવી થઈ કે 12 વર્ષ વનવાસ, કેટલા વર્ષ? 12 વર્ષ વનવાસ વનવાસ રહેવાનો અને 1 વર્ષ અજ્ઞાતવાસ, અજ્ઞાતવાસ કયો કે અજ્ઞાતવાસ કયો, ટોટલ 13 વર્ષ જંગલમાં રહેવાનું. અજ્ઞાતવાસ એટલે શું? તો કે હાઈડ એન્ડ સીક, ખતામણીદા, પકડાવવાનું નહીં, થપ્પો થઈ જાય તો ફરી પાછો. એટલે પાંડવોએ 12 વર્ષ જંગલમાં કાઢ નાખ્યા. દુર્યોધને કીધું કે જો તેરે 13 વર્ષ કાઢ નાખો તો ફરી પાછું ઇન્દ્રપ્રસ્થ આપી દો. પાંડવોએ 12 વર્ષ કાઢ નાખ્યા અને 13મું વર્ષ બાકી હતું. એ ગયા વિરાટનગરમાં, વિરાટ રાજા હતા એના નગરીમાં, જે વિદર્ભ છે, હાલ મહારાષ્ટ્રમાં ની બાજુ ક્યાંક આવ્યું પછી, એ વિરાટનગરમાં રહ્યા. છેલ્લા થોડાક દિવસો જ બાકી હતા અને એમાં આ કૌરવોએ ચડાઈ કરી. એમાં અર્જુન છે એ બ્રિહણલલ્લા બનીને યુદ્ધમાં આવ્યો હતો અને એમાં કૌરવોને શંકા ગઈ દુર્યોધનને કે ભાઈ આ બ્રિહણલલ્લા એ જ અર્જુન છે. પણ અર્જુન હાથમાં નહોતો આવ્યો, ભાગી ગયો. 13 વર્ષ પૂરા કર્યા અને અર્જુન આવ્યો કે ભાઈ અમારું, અર્જુનને બધા આવ્યા કે અમારું રાજ્ય લાવો, 13 વર્ષ પૂરા કર્યા. દુર્યોધન કે એમ નહીં, અમે તને જોઈ ગયા હતા, બોલો જે બ્રિહણલલ્લા કોઈ તું, બીજું કોઈ નહીં, અર્જુન તું જ હતો. અર્જુન કે ભાઈ હું અર્જુન છું, હું થોડી બ્રિહણલલ્લા હો, નાચવાવાળી બ્રિહણલલ્લા કોઈક બીજી હશે, મને શું ખબર. તો કે અમે તને જોઈ ગયા હતા તો થપ્પો કરવો જોઈએ ને. તો કે નહીં, શરત એટલી, જો અજ્ઞાતવાસમાં પાછા પકડાવો તો ફરી પાછું 12+1 કરીને આવો તો જ તમને રાજ્ય મળે. બોલો કે નહીં ભાઈ, અમે 13 વર્ષ જંગલમાં રહીએ, 12 વર્ષ વનવાસ ને 1 વર્ષ અજ્ઞાતવાસ, હવે તો બીજી વાર નહીં જઈએ. તો કે તમને રાજ્ય ન મળે ઇન્દ્રપ્રસ્થ. તો પાંડવો કે ડખો થાય, તો કે ભલે ડખો થાય. અને હામ હામો થયો ડખો. એ મહાભારતનું યુદ્ધ સમજાય છે. હવે યુદ્ધની વાત કરીએ. હવે યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ શું કરવા અર્જુનને ગીતા કીધી, હવે એ વાત કરી. આ તો મહાભારતનું યુદ્ધ શું કરવા થયું એ વાત કરી. હવે આ ડખો શું કરવા થયો યુદ્ધમાં શ્રી ભગવાન શ્રી કૃષ્ણ શું કરવા કેવું પડ્યું એ વાત જોઈએ. પછી એમાં કૌરવો તરફથી, આ બાજુ કૌરવ સેના, આ બાજુ પાંડવ સેના, લાખોની સંખ્યામાં અહીંયા માણસો આવી ગયા. બાહુબલી જોયું ને, આ બાજુ પાંડવોની સેનામાં લાખોની સંખ્યા. ઓલું બાહુબલી વન હતું, એમાં સેના હોય આમ લાઈનમાં ઉભા હોય, આમ કરે, મહેશપતિ કી સેના, કટપ્પા, ભલાલદેવ. તારે ઓલો ભલાલદેવ ઓલું પાક્યું, ઘડઘડ 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 લઈને આવે ને, આમ હેલિકોપ્ટર જેવું ખોદ બોલાવી નાખે એમ. આ બધી સેના લાઈનમાં ઉભી ને અહીંયા સેનાપતિઓ હોય, એના મેન મેન મોટા ડુંડા હોય ને અહીંયા હોય બધા. અને આવું બાબુ અહીંથી રાયડું પાડે, આક્રમણ, તા બિચારા હળી કાઢીને જાય, આગે બટો, હમ તુમારે સાથે. આ સેના. હવે કૌરવોના પેલા સેનાપતિ કોણ હતા? તો કે ભીષ્મ. ભીષ્મ સેનાપતિ નક્કી થયા કે ભાઈ બાદશું, આપણે બાદવાનું થાય ત્યારે ભીષ્મ સેનાપતિ. એટલે આ પર્વનું નામ આપ્યું ભીષ્મ પર્વ. એમાં 24 અધ્યાય સુધી, ભીષ્મ પર્વના 24 અધ્યાય સુધી તો શું છે, એક બધું વર્ણન છે. ફલાણા દેશથી આ રાજાઓ આવ્યા, એ કૌરવો ભેગા ભેડ્યા. ફલાણા દેશમાંથી આ રાજાઓ આવ્યા, એ પાંડવો ભેગા ભેડ્યા. આમાં આમ થયું, અહીંયા આમ થયું, એટલા સૈનિકો છે, એટલી છાવણી છે, અહીંયા આમ છે, અહીં તેમ છે, આ બધું વર્ણન છે 24 અધ્યાય સુધી છે બધું. પછી 23 અધ્યાય સુધી, 24માં અધ્યાયમાં અર્જુન અહીંયા ઉભો હોય છે અને અહીંયા પાંડવના સેનાપતિ કોણ હોય છે? પાંડવના સસરા દ્રુપદ હોય છે. એટલે અર્જુન છે એ અહીંયા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ભાઈ, ભગવાન શ્રી કૃષ્ણ આગળ શંખનાદ થાય ને, એટલે મહાભારતના યુદ્ધનો બહરો બોલશે, ધબધબાટી છૂટશે. પેલા જોવા તો દો કેટલા કેટલા યોદ્ધાઓ છે. હાલોજી રથ નજીક લ્યો જી. ભગવાન શ્રી કૃષ્ણે રથ આપ્યો અને બધાની ઓળખવિધિ પરેડ કરી, જો આ ફલાણો, આ ફલાણો, આ ફલાણો, આ અહીંયા, આ અહીંયા, આ અહીંયા, આ અહીંયા, આ અહીંયા, 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 બધાને ઓળખાણ કરી અને ફરી પાછો રથ અહીં લેવા. તા તો અર્જુને બધાને જોયા ને મીંડા હાથ પગ ધ્રુજવા, મારનું જ બાંધવું કે લે. અર્જુન મોટો યોદ્ધા એ જ હતો, ઈન ભીમ બાધોડકા તો એ જ હતા, જેના ભરો હે વિરાટ કોહલી અને બોલો રોહિત શર્મા, એમ કે અમારે નથી ક્રિકેટ રમવું, લે શું થાય. સામે પાકિસ્તાન હોય કે ઓસ્ટ્રેલિયા હોય, 450 રન કર્યા હોય 50 ઓવરની મેચ હોય એમાં, અથવા તો 20-20 હોય, એમાં ઓલાવે 230 રન કર્યા હોય 20 ઓવરમાં, અને વિરાટ કોહલીને બોલો રોહિત શર્મા એમ કે અમારે નથી લડવું, તો ભીમસેન ને અર્જુન, એમાં વિરાટ કોહલી અર્જુન,
અને રોહિત શર્મા એ ભીમ આપણે ગણીએ. એમ આયા અર્જુન કે મારે નથી બાધું લે. કૃષ્ણ ભગવાન એના કોચ હતા, ક્રિકેટમાં ખબર પડે ને એને ખબર હોય, કોચ ટ્રેનિંગ આપે, આમની નામ કરે, આમ કે બધું સલાહ સૂચન દીધા કરે. ભગવાન શ્રી કૃષ્ણ કહેલા તું ગાંડો થઈ ગયો, બાધું નથી ને દીકરો થા, હાલી હું નીકળો એ ભાન પડે છે. હા આ કે ના જેવી વાત થઈ, કંકોત્રી છપાઈ ગઈ, હાંજીના ગીત ગવાઈ ગયા, માંડવો રોપાઈ ગયો, બધા મહેમાનોએ આવી ગયા અને વરરાજાને કે આયલ ભાઈ માંડવામાં બે, તો કે મારે નથી પૈણવું લે, તો આ બધાને હું અહીંયા શું ભેગા કર્યા, હું ઓપનરમાં લઈ જવા છે દાળિયા. એમ અહીંયા અર્જુન કે મારે નથી બાધું. કૃષ્ણ ભગવાન કહેલા પણ હું વાંધો છે તને, કહેતો ખરા 24મા અધ્યાયમાં કહેશે તને વાંધો શું છે, ચમલ્યા તારે નહીં બાંધવું લા, ચમલ્યા કેમ નથી બાંધવું, કે આ મારા બધાય હગા છે. અહીંયા જવો મારા દાદા ભીષ્મ, અહીંયા જવો મારા ગુરુ દ્રોણાચાર્ય, અહીંયા મારા કુલગુરુ કૃપાચાર્ય, અહીંયા મારા ગુરુનો છોકરો અશ્વત્થામા, અમે ભણતા ભાઈની જેમ અમે રહેતા હતા, આ અમારા ફલાણા માસીનો દીકરો થાય, એ એક તો એના હગા મામા આમાં હતા, બધા મારા હગા થાય. વિચાર કરો જી, કુટુંબના બે ભાઈઓ હામાં હામાં બાંધે, એક જ કુટુંબને એક જ અટક હશે, આની હું અટક કોઈ રામ જાણે. સોલંકી ચાવડા પરમાર ખબર નથી, ક્ષત્રિય હતા, યાદવ જાદવ કઈ અટક હશે આપને ખબર નથી. આ કૃષ્ણ ભગવાનની કે ભાઈ કૃષ્ણ વાસુદેવ યાદવ, તો યાદવ અટક હશે, અથવા તો યાદવ કુળ છે, આ પાંડવ કુળ છે, આ પાંડવના કૌરવ, પણ કુરુવંશી હતા બધા, કુરુ ઉપરથી કૌરવ ને કૌરવ ઉપરથી પુરુ રાજા હતા, પુરુ ઉપરથી પૌરવ, પૌરવ ઉપરથી પુરુનું કુરુ થઈ ગયું, એટલે કૌરવ વંશ બધા. એટલે અહીંયા જે છે એ બધા કે અમારા હગા છે, બે ભાઈઓ એક જ કુટુંબના કાકા બાપાના છોકરા બાંધે તો બાંધવા કોણ આવે. હવે વિચાર કરો જી, હગા કાકા બાપાના છોકરા બાંધે તો ફૂવાને કોના પક્ષમાં રહેવું, કે મોટા હાડાના છોકરાના કે નાના હાડાના છોકરા ભેગું રહેવું, અડધા આમાં જઈને અડધા આમાં જાય તો સામે કે ફૂવાને મારવા કરે, જીવતા રહેવા દેવા, એટલે હામ હામાં હગાવાલા જ આવી ગયા. અને અર્જુનને દુઃખ થયું, મારે નથી બાંધવું. કૃષ્ણ ભગવાન સમજા ગયેલા ગાંડો થામાં, આજે તું નહીં બાંધ તો સમાજમાં નવું ઉદાહરણ મળશે, કે જ્યારે જ્યારે અધર્મ થાય છે ત્યારે તમારા જેવા લોકો ત્રેવેડવાળા હોવા છતાં પણ આ અપમાનને આ અન્યાયને સહન કરે છે, જેટલો અન્યાય કરવાવાળો પાપી છે એટલો જ અન્યાયને સહન કરવાવાળો પણ પાપી છે. હવે હથિયાર ઉપાડ મારો ભાઈ અને બાઈ. અર્જુન કોઈ સાહેબ સમજતો નથી કે હું મારા હગાવાલાને મારી એ બધાના ડોકા કાપી અને હું આ ગાદી ઉપર નો બેસી શકું, મારી હિંમત નથી હાલતી, હું એટલો પાપીઓ માણો નથી, એટલો સ્વાર્થી નથી, મારે ગાદી જ નથી જોતી, એના કરતાં ક્યાંક ભીખ માગી લઈ, ક્યાંક જંગલની અંદર ઝાડના પાંદડા ખાઈ લઈ, પણ આ હજારો લોકોને મારીને મારે ગાદી ઉપર નથી બેહવી. ઠીક છે, વિચાર કરજે, તને એના પ્રત્યે એટલી લાગણી છે તો એ લોકોને જરી કંઈ લાગણી છે? ટીટ ફોર ટેટ જેવા સાથે તેવા થવું પડે અર્જુન, હથિયાર ઉપાડ. અર્જુન સમજતો જ નથી. પછી ભગવાન શ્રી કૃષ્ણે શું કર્યું, આખો સમય હતો એને પુશ બટન દબાવી દીધું, સ્ટોપ, બધા લોકો સ્ટોપ, પવન હાલતો બંધ થઈ ગયો, સૂર્ય ભગવાન સ્થિર થઈ ગયા, નદીના જળ થમી ગયા, કોઈ છીક ખાતું હોય આમનેમ થઈ ગયું, કોઈ એમ બોલવા જતું હોય કે એમનેમ, આખી ગીતા સંભળાવીને 700 શ્લોક ત્યાં સુધી ભગવાને આખું સમય ચક્રને સ્ટોપ કરી દીધું. પક્ષીઓ હવામાં ઉડતા હતા આમનેમ ઉડતા રહ્યા, સ્ટોપ, DVDમાં કેમ સ્ટોપ બટન દબાવી દઈએ, ચોટી જાય એમ, પિક્ચર ચોટી ગયું. મૂવમેન્ટ બે જ કરી શકતા હતા, એક અર્જુન ને શ્રી કૃષ્ણ, કે બધા આ બધાને મેં સ્ટોપ કરી દીધું, હવે તને ઉપદેશ આપું. એટલે ભીષ્મ પર્વના 25 થી 42 અધ્યાયો એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, એમાં ભગવાન જુદું જુદું સમજાવે છે, અર્જુન તારે કોઈને મારવા નથી, તારી ઓકાત હું, તું શું કોઈને મારી શકી, મારવાવાળો અને બચાવવાવાળો હું છું. તમે ક્યાંક જોયું હોય તો કે 40 વર્ષનો ડૉક્ટર ગુજરી ગયો કોરોનાના કારણે, વિચાર કરો, કાંઈ નખમાઈ રોગ ન હોય ડૉક્ટરને, નખમાઈનો રોગ, બાકી ડૉક્ટર તો પોતે કેટલા જ્ઞાની હોય, હોય કે ન હોય, હોય ને, જરીકે શરદી થાય, જરીકે ઇન્ફેક્શન હોય તરત જાણ થાય, તરત દવા લઈ લઈએ,
40 વર્ષના 42 વર્ષના ડોક્ટર ગુજરી જાય અને છાપામાં આવે કે 72 વર્ષના બાપાને કોરોના થયો હતો, બાપાને ડાયાબિટીસ હતી, હૃદયની તકલીફ હતી, ફેફસાની તકલીફ હતી, જાત જાતની તકલીફ છે, શુગર છે, બ્લડ પ્રેશર છે, બધું છે, છતાંય બાપાએ કોરોનાને માહાત આપી. તો જીવાડનારો એ છે. ભગવાન ખાલી બાનારૂપ ન બને, બાકી બરાબર છે એ જે કરે. અને રામ ભગવાન ગમે ને મારે નહીં, રામ કિસી કો મારે નહીં, રામ રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં મેરો રામ, આપ હી આપ મર જાતે હે જગ મે હે કરકે બુરે કામ, હજી આપ હી આપ મર જાતે હે જગ મે કરકે બુરે કામ. ભગવાન કોઈને ન મારે, ખરાબ કામ કરો તો એનું અંજામ ખરાબ આવે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે અર્જુન, તમે તારા તું હથિયાર ઉપાડ, તે ખરાબ કામ નથી કર્યા, તું આ બધા અધર્મીઓને મારીને તો તને પાપ નહીં લાગે, પુણ્ય થાય. અર્જુન કે મને પાપ લાગશે? અરે કે તો તું કોઈને મારી ન હોય, ભગવાન ધારે ને તો ગમે એને બચાવી લે. તમે ક્યાંક વાંચ્યું હશે કે ખાતા ખાતા ગળામાં કોળીઓ અટકાઈ ગયો ને અન્નળીમાં ને બદલે શ્વાસનળીમાં વહી ગયો ને ભાઈ ગુજરી ગયા. બોલો હવે ક્યાં યુદ્ધમાં ગયો હતો, ત્યાં ક્યાં તોપના ગોળા એની ઉપર વરસાવતા હતા, હારીથી છીક થાય તો મગજની નસ ફાટી જાય. બોલો અહીંયા ભણાવતા ભણાવતા માણસ ગુજરી જાય, ચાલુ લેક્ચરે ગુજરી જાય. એ જીવાડવું મરાડવું મારવું એના હાથની વાત છે. પાયચમ માંડ્યો એની છઠ ન થવા દે, છઠ હોય એની પાયચમ ન થાય, બરાબર. એટલે એ ભગવાનના હાથની વાત છે. અને એટલે ઘણાયને ખાલી છીક આવે તો એ ગુજરી જાય. અને ઘણા યુદ્ધમાં ગયા હોય, 7-8 ગોળી લાગી હોય તો પણ સફળ ઓપરેશન થાય. પિક્ચરના હીરોને કેમ 10-12 ગોળી લાગી હોય તો એ બચી જાય, ભગવાન બચાવે. એક આ ક્યાંક હતું જોયું હતું, ઓલું ખબર હોય તો દિવાલ હોય, અને દિવાલ હોય ને એમાં ઓલા આવી રીતના તીર જેવા હળિયા હોય, આવા હળિયા જોયા છે? હા, ત્યાં બાજુમાં ઝાડવું હતું. એ છોકરો એક છે ને એ ઝાડવા ઉપર કંઈક ડાયડે ચડ્યો અને ત્યાંથી પડ્યો હેઠો. આ ડાયડે ત્યાંથી પડ્યો નહીં, પડ્યો તે છોકરાને એ ગળાની ફોહરવું નીકળી ગયું. એ હુયો હતો ને આમ અહીં થયો અદભુત, છોકરો પડ્યો જ એ રીતના ઓક થઈ ગયું. પછી તો આજુબાજુવાળા દોડ્યા, હવે એ પાછો આમ કાઢે તો એ ઘાણી, કેમ કે આ તો અહીંથી ઘૂસ્યું તું ને અહીંયા નીકળું. પછી શું કર્યું, કોકને બોલાવીને અહીંથી આ કાઢી નાખ્યું, ત્રણેયથી કાપી નાખ્યું. એ હરિયા હોતા લઈ ગયા દવાખાને, ડૉક્ટરે છે એને સફળ ઓપરેશન જેવું કરી અને એ હળિયો કાઢી લીધો. ડૉક્ટર કહેતા હતા કે માઇનર 1 કે 2 mm જો આ બાજુ લાગ્યું હોત ને તો અહીં ડોક છે ને એ શ્વાસ નળી કે જે કાંઈ પણ એ તૂટી જાત અને શ્વાસ ન લઈ શકત. વિચાર કરો જી, આ જે મેન નળિયું હોય, બાકી જે આ સાઈડમાં જ્યાં બીજી નળિયું હોય બાકી આ મેન હોય, એમાં હળિયો છે ને એ અહીંથી આમ ને આમ ઘૂસ્યો તો વિચાર કરો જી, અહીંથી આમ. હવે જો આ છે જેવું આ 1 કે 2 mm જેટલું આમ લાગ્યું હોત ને તો ભાઈનું પૂરું થઈ જાત. એટલે ભગવાન બચાવનારો છે, ગમે ને બચાવે. એટલે કે અર્જુન તું ચિંતા કરમાં આ પાપીઓને મારવાના છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતમ અભ્યુતાનમ તદાત્મનમ સુદામ્યહમ. હપકાય તમ તારે હપકાય, હું બેઠો છું પાપ પુણ્ય. અને પછી અર્જુનને જુદા જુદા પ્રશ્ન પૂછે કે ભગવાન મારનાર તમે છો? તો કે હા, મરનારે હું છું. એની દૃષ્ટોની અંદર પણ મારો વાસ છે, સજ્જનોની અંદર પણ મારો વાસ છે. દેવી સંપત્તિ હારા માણસના 26 ગુણો છે, ખરાબ ગુણોવાળા 6 ગુણો છે, ખરાબ 26 ગુણો હારા છે. તારામાં હારા ગુણો છે, દુર્યોધનમાંય 6 ખરાબ ગુણો છે. એટલે માણસમાં ન આવે આ બધા પશુઓ જેવા છે અને માર તમતારે. પછી કેવો વ્યક્તિ છે એ મોક્ષ પામે છે, ભગવાનને કેવા પ્રકારના ભક્ત ગમે, કેવી બુદ્ધિ હોય વગેરે ચર્ચાઓ છે કૃષ્ણ અને અર્જુન વચ્ચે થાય છે. એ બધું 18 અધ્યાયમાં છે. હવે આપણે આપણા પાઠની પ્રસ્તાવના જોઈએ શું કરવા, કે ભાઈ અર્જુનને દુઃખ થયું હતું કે હું આ કોઈ ન મારું. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને મોટિવેશન આપ્યું કે હપકાય તમ તારે, ડોન્ટ ફિયર, આઈ એમ હિયર, તું ડરમાં હું છું, હપકાય તમ તારે, કાંઈ તને કોઈ નહીં કહે. એટલે આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો, મોટિવેશન આપ્યું. એટલે એ છે ગીતા. ઓકે, કોઈ ડાઉટ નહીં.
सारू तो हवे आपणे आपणा काव्यनुं प्रस्तावना वाँचीए। શું છે પ્રસ્તાવના જોઈએ આપણે? એક કામ કરીએ, પ્રસ્તાવના અને પછીનો શ્લોક છે એ આપણે એક સાથે કરીએ, બરાબર? એટલે પ્રસ્તાવના અને પછીનો શ્લોક હું બોર્ડ ઉપર લખી નાખું એટલે આપણે એક સાથે થઈ જાય। હાલો, હા જો તો આ થોડુંક છે આપણે લખવાનું હતું, આ શ્લોક બોર્ડ વર્ક આ રીતના કરી અને આપણે એ શરૂ કરવાનું હતું। એટલે હવે પછી આપણે થોડીક પ્રસ્તાવના પણ વાંચી લઈએ અને પ્રસ્તાવને શું કહેવા માગે છે પ્રસ્તાવના, અને આ એક શ્લોક છે એ પણ આજે સમજાવી દઈએ। પછીના છ શ્લોકો છે એના આપણે બે ભાગ પાડી નાખશું, ટોટલ સાત શ્લોકો છે એમાં। આ એક અત્યારે આપણે સમજાવી દઈએ પ્રસ્તાવનાની સાથે સાથે, કેમ કે આ પ્રસ્તાવનામાં ગીતામૃતમમાં ગીતા કોણ શું છે એવો આપણે લેક્ચર પછી લાંબો લાંબો થઈ જાય, આમ તોય આ લેક્ચર તોય ઘણો લાંબો છે, તમને એમ થાય ગણાઈને કંટાળો આવે કે સાહેબ આટલું બધું લાંબુ લશ્કર, પણ કથા જેવું છે એટલે મજા આવે। સંસ્કૃતમાં હજી સુધી કોઈ એમ નથી કીધું કે સાહેબ કલાક એકનો લેક્ચર હોય તો એ સાહેબ કંટાળો આવ્યો, એવું નથી કહેતા। અને બીજું કે ગુજરાતીના લેક્ચરની અંદર તમને કીધું કે એ કે બી એ તમે કહેજો ગુજરાતીમાં કઈ પદ્ધતિ મજા આવે, આપણે બોર્ડવાળી પદ્ધતિ મજા આવે કે હું આજે ઓલું ફોટો પાડીને પછી એમાં સમજાવતો જાવ એમાં મજા આવે? જો બોર્ડવાળી પદ્ધતિ હોય તો એ અને ફોટાવાળી પદ્ધતિ હોય તો બી। ગઈકાલે પહેલાં લેક્ચરમાં કોઈ એ બી કંઈ ટાઈપ નથી કર્યું, પણ આ જે મૂક્યો છે એ મેં નથી જોયું, જો એમાં કોઈ કોમેન્ટ કરી હોય ભલે, નકર તમે કોમેન્ટ તો કરો મને ખબર પડે કે બેયમાં મજા આવે કે સાહેબ તમને મજા આવે એમ તમે તમારે જીકો। જેને બે મજા આવતી હતી એ બી બે લખો, લખો તો ખરા કાંઈક, એટલે અમને ખબર પડે કે આ રહ બધો રાફડામ નથી જતો, કંઈક તમારા કાનમાં જાય છે અમે સમજાવીએ એ। ચાલો સારું, પ્રસ્તાવના વાંચું છું। શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે। ભીષ્મ પર્વના 25 થી 42 આ 18 અધ્યાયો છે એ એમ કહેવાય કે મહાભારત છે ને, ઓલા ભગવદ્ ગીતા છે ને મહાભારતનું હૃદય છે, એક પાઠ છે એમ ભીષ્મ પર્વની અંદર એ મેન છે। તેમાં કુલ 18 અધ્યાયો છે અને આ 700 શ્લોકો છે ભીષ્મ પર્વના 25 થી 42 અધ્યાયમાં 700 શ્લોકો। કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું હતું। શત્રુ પક્ષમાં ઉભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તો તેમના તરફની લાગણીના કારણે અર્જુન વિષાદ અનુભવે છે, આ બધા મારા હગા છે ને, આ મારા અમુક તો મિત્ર છે ને, આ મારા માસા થાય ને, આ મારા ફૂવા થાય ને, એટલે કે અર્જુનને વિષાદ થયો, વિષાદ થયો એટલે દુઃખ થયું। વળી સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે, હું માર નથી બાધું, આપણે વાત કરીએ વરાજો કંકોત્રી છપાઈ જાય, હું માર નથી લગ્ન કરવા, તો પધરાવી પડે કે ન પધરાવી પડે? અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે કે ભાઈ લાગણીમાં આવીને આવી રીતના વાતો ન કરાય, નાના છોકરાઓની જેમ, નાનો છોકરો રિહાય ને તો ખબર, હું એમ નહીં કરું, હવે મારે એમ નથી કરવું, અરે પણ કોડા તું નહીં કરતો નહીં, હું એમ નહીં કરું, છોકરા રીસે એમ અર્જુન પણ રિસાણો, એટલે એને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે। શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ છે। તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે। ભગવાન શ્રી કૃષ્ણએ જે કીધું હતું અર્જુનને એ વાત વેદવ્યાસજીએ લખી છે અને એ જ વાત આજ સુધી વર્ષો પહેલાંની 5000 વર્ષ પહેલાં મહાભારત યુદ્ધ થયું હતું હજી પણ આજે એટલું જ ઉપયોગી અને એટલું જ પ્રસ્તુત છે। જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને વિરાજે છે, તે તત્વજ્ઞાન ફિલોસોફી અધ્યાત્મ જ્ઞાન આપે છે એમાં ભગવદ્ ગીતા છે એ પણ એક નંબર વન છે। ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે, બહુ ફળની આશા ન રાખવી, આપણે બધા ફળ હાટું વધારે દોડીએ છીએ, હું 10મામાં જો મહેનત કરું જો 90% આવે ને તો મહેનત કરું, અરે ભાઈ એવું ક્યાંય લખી દીધું છે કે તું મહેનત કર 90% આવશે? 99 આવે અને 90 બદલે 85 આવે, તું મહેનત કર, કર્મ કરવામાં અધિકાર છે ફળ મેળવવામાં નહીં, આગળનો શ્લોક છે જ આપણે। એટલે ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્મ કર્તવ્યમાં કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે,
બહુ ચિંતા નહીં કરવાની. અર્જુનને એ જ હતું કે હું આ બધાને મારીને મને નરકમાં જવું પડશે. તો આપણે ઘણા કહે ને કે પાપ કર્યા છે તો નરકમાં જાહે. હા, નરક કોઈ ગયું છે નહીં. હા, ખોટા કામ કરે તો જાય, પણ ઘણા છે એ ખોટા કામ કરે. ઢોંગ છે, ધતિંગ છે, ઢોંગ છે, ધતિંગ છે, નરકે જાહે, નરકે જાહે, નરકે જાહે. કોણ કોણ જાહે? તો ઓલો કે હું જાય. હા, તું જ જા ને. એટલે તો સંસારમાં ખોટા કામ કરે, બાકી હાચાને કંઈ વાંધો નથી આવતો. તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે, બધા સુખી થાય. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે. ગીતામાં મુખ્ય કર્મને કીધું કે તમે તમારું કર્મ કરો, ફળ તમને જે હશે તમારા નસીબમાં મળશે. ઘણાએ સારું કામ કરે તોય ખરાબ ફળ મળે, પણ એ આગલું ફળ મળતું હોય. સંચિત કર્મ છે ને, પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ અને ક્રિયામણ કર્મ, ત્રણ જાતના કર્મ છે અને કર્મનો સિદ્ધાંત છે. એ ફળ મળે, પણ મહેનત કર્યા રાખવાની, જેથી તેથી ફળ મળશે. એટલે ગીતાનું આ કર્મ કરે જ આ ભગવાન શ્રી કૃષ્ણનો ગીતાનો ઉપદેશ પાંડુરંગ શાસ્ત્રી દાદા પાંડુરંગ દાદાએ આપ્યું છે ને. કર્મ કરે જા, હાંક મારે જા, મદદ તૈયાર છે, નિરાશ થઈ નહીં, પારકાનું લેવાનું ક્યારેય આશા રાખતો નહીં. ભગવાન શ્રી કૃષ્ણે આ જ ઉપદેશ કીધા છે. પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોક પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. 18 અધ્યાયમાંથી જુદા જુદા અધ્યાયમાંથી એક 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 શ્લોકો લીધા છે. આ શ્લોકોમાં ક્રમશઃ, એક તો પહેલા શ્લોકની અંદર આત્માની અમરતા, પછી જન્મ અને મરણની અનિવાર્યતા છે બીજા શ્લોકમાં, ત્રીજાની અંદર કર્મયોગનું સ્વરૂપ છે કે કર્મ કરવું જ પડે, કર્મમાં પાછું નિર્મોહી કર્મ કરવાનું ફળની આશા વગરનું. ચોથા શ્લોકની અંદર જ્ઞાનનો મહિમા છે. પાંચમા શ્લોકની અંદર ભક્તના પ્રકારો અને સ્વભાવ છે. અને પછીમાં સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ છે. આટલી બાબતોનું નિરૂપણ થયું છે. માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્વની છે, એટલે મહત્વના ઉપદેશો આપ્યા છે. એમાં પહેલો શ્લોક છે, એ છે બીજા અધ્યાયનો 20મો શ્લોક ભગવદ્ ગીતાના. આ જે 25મો અધ્યાય છે ને ભીષ્મ પર્વનો, ભીષ્મ પર્વનો કેટલામો અધ્યાય? 25મો. પણ ગીતાનો એ પહેલો અધ્યાય, ભીષ્મ પર્વનો 42મો અધ્યાય, એ ગીતાનો 18મો અધ્યાય. એટલે ભીષ્મ પર્વનો 26મો છે અને ગીતાનો આ બીજો અધ્યાય છે. હશે એનો બીજા અધ્યાયનો 20મો શ્લોક ડાયરેક્ટ સ્ટાર્ટ થયું. આપણે ચાલુ ગાડીએ ચડીએ છીએ. શું કહે છે? ન જાયતે મ્રિયતે વા કદાચિ નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્ય તે હન્ય માને શરીરે. ઉપજાતિ છંદની અંદર બરાબર છે આ શ્લોક છે. શું કહે છે? આપણે ચાલુ ગાડીએ ચડ્યા છીએ એટલે શું કીધું છે કે અયમ, અયમ એટલે આ, આ કદાચિત ક્યારેય, ન જાયતે વા મ્રિયતે, જાયતે અને મ્રિયતે વચ્ચે એક જ ક્રિયાપદ નકાર આપ્યું છે. જન્મતો પણ નથી કે મરતો પણ નથી. એટલે આપણે એકડા બગડામાં આમ આપ્યું છે કે આ, આ એટલે કોણ? તો કે આત્મા. આત્મા કા કભી નહીં હોતા ખાત્મા, આ વસ્તુ યાદ રાખો. આપણે આ જ સમજાવવાનું વાત છે. આત્મા અમર છે. કોઈ ગુજરી ગયો હોય તો ન હશે કે પાવકમ ન દહતી, વાયુ ન વહતી, એને પવન છે ઉડાડી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, આંખો જોઈ શકતી નથી, એવો આત્મા છે. જેમ વીજળીનો તાર, વીજળી પાવર હોય એને આપણે નરી આંખે ન જોઈ શકીએ, જોઈ શકીએ ન જોઈ શકીએ. એટલે અહીંયા આત્માની વાત થાય છે. હવે આત્માની વાત આપણે ચાલુ ગાડીએ ચડ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ પહેલો આખો અધ્યાય સમજાવ્યો, પછી બીજા અધ્યાયમાં પણ આ વાત થઈ, 19 શ્લોકો પૂરા થયા અને 20મો શ્લોક આપણે વાત કરી કે ભાઈ આ જન્મતો નથી ને આ મરતો નથી. આ કેના જેવી વાત થઈ ખબર છે? કોઈ વાત કરતા હોય કે ભાઈ ધારા નગરીનો રાજા ભોજ હતો. રાજા ભોજ બહુ જ્ઞાની હતા, રાજા ભોજ બહુ સ્વાભિમાની હતા, રાજા ભોજ દયાળુ હતા, એ બધી વાત હાલે. પછી કે આનો સ્વભાવ છે ને એ બહુ સારો હતો, આ વ્યક્તિનો સ્વભાવ એ બહુ સારો. હવે આ વ્યક્તિ એટલે કોણ? આપણે ચાલુ ગાડીએ ચડ્યા હોય, હા, કોઈક વાતું કરતા હોય ને આપણે જાય ભાઈ એને, પછી મેં તેદી કીધું હતું પણ તેદી માયનો નહીં, પછી પ્રમદી મને હમણાં જ ભેગો થયો. મેં કીધું ક્યાં જા? મને કે વાડીએ જાઉં છું. મેં કીધું કેમ અટાણે? અને એમાં ચાલુ ગાડીએ આપણે ચડી આવીએ. કોણ એલા, કોની વાત કરશો? તે કે ઓલો
રવજી બાપાનું મન્યો નહીં એની વાત ઠેક ઠેક એની વાત કરશું ને શું થયું કે ચાલુ ગાય એ વાત હાલતી હોય પણ આપણે ચાલુ ગાડીએ અધ વચ્ચેથી આવીએ એમ અહીંયા 20માં બીજા અધ્યાયનો 20મો શ્લોક છે એટલે ભગવાન શ્રી કૃષ્ણે આત્માની અગાઉ ઘણી ચર્ચા કરી છે પાસે એ છે જ પણ આપણે ચાલુ ગાડીએ આ એટલે કોણ તો કે આ આત્મા અયમ એટલે આ આ એટલે કોણ તો કે આ આત્મા છે એ કદાચિત ક્યારેય ન જાયતે વા મ્રિયતે જાયતે વા મ્રિયતે ન જન્મતો કે મરતો નથી આત્મા કોઈથી જન્મતોય નથી ને આત્મા કોઈથી મરતોય નથી તો આપણે એમ થાય કે આ માણસ ગુજરી જાય એ શું છે ભાઈ જો માણસ ગુજરી જાય ને એ શું છે ખબર છે શરીર મરે છે આત્મા મરતો નથી એક વસ્તુ યાદ રાખો શરીર મરે છે આત્મા મરતો નથી આત્મા એકવાર બની જાય ને ધેટ્સ ઓલ એ શું કરે લાખો વર્ષ એકમાં ને એકમાં એકમાં ને એકમાં હાઈલા એકમાં બીજામાં બીજામાં ત્રીજામાં ત્રીજામાં માનો કે આ માણસ છે પછી તો કે આપણે આ કીડી દોરીએ ઉંદેડો દોરીએ કીડી તો નહીં દોરાય આ ઉંદેડો હોય ને આ ઉંદેડો દોર્યો પછી હાથી દોરીએ મોટી હુંઠવાળો હા જેવો આવડે એવો દોરું છું હા અને પૂછડી હા પછી બહુ દાંતનો કાઢવા હા આપણે ચિત્રકાર નથી હા આત્મા શું છે કાંઈ માણસમાં છે આજે હવે આ શરીર ગયઢું થાય ને એટલે શરીર પતી જાય એટલે આત્મા નીકળીને આમાં જાય ઉંદરમાં હા એ જેમાં જાય એમાં આ તો ખાલી તમને સમજાવવા હતું આ ઉંદરનું શરીર ગુજરી જાય કાંઈ વાંધો આવે એટલે ઉંદરે વહી જાય એટલે આત્મા પાછો હાથીમાં જાય હાથી ગયઢો થઈ જાય અથવા તો એકાએક કંઈક મરી જાય એમાંથી વહી જાય એટલે આત્મા પાછો કેમાં જાય માનો કે આ સાપ છે હરપ હોય ને આમ ઝીપડી કાઢતો હોય હા એમાં જ પાછો આમાં જાય માનો કે હરપ એ ગયઢો થઈ ગયો ને ગુજરી જાય તો ત્યાંથી બીજામાં જાય ત્યાંથી ત્રીજામાં જાય ત્યાંથી પછી જાય આત્મા કોઈ દી ગયઢો થતો નથી આત્મા કોઈ દી ગુજરતો નથી કેમ કે આત્માને ભગવાને એકવાર બનાવ્યો આત્મા અમર છે કેવો છે અજન્મા છે એનો જન્મ જ નથી થતો જેનો જન્મ થાય એનું જ મૃત્યુ થાય તમને ખબર છે ને ભણ્યાતા આગળનો પાઠ 11મો યસ્ય જનનમ તસ્ય મરણમ જેનો જન્મ છે એનું મરણ છે પણ જેનો જન્મ જ ન હોય તેનું મરણ ક્યાંથી થાય જે જન્મ જ ન હોય મરે કોઈથી નહીં આત્માનો જન્મ જ નથી એ તો ફૈરા કરે છે અમર છે એટલે થાય કેવું કે એક શરીરમાંથી બીજામાં બીજામાંથી ત્રીજામાં ત્રીજામાંથી ચોથામાં માનો કે મારું શરીર હાજે સારું છે તો આત્મામાં છે મારું હૃદય બંધ થઈ જાય મારા ફેફસા ખલાસ થઈ જાય મારું રીવર ખરાબ થઈ જાય બરાબર અથવા તો મને કોરોના થઈ જાય ને ફેફસા બ્લોક થઈ જાય શ્વાસ ન લઈ ગયો એટલે આત્મા ભાગે કે ભાઈ આ તો આમાં કંઈ મજા નથી આવતી આ ડેડ બોડી થઈ ગઈ ભાગવાથી એટલે મારામાંથી ઉંદરીને ક્યાંક બીજી જગ્યાએ સારા કામ કર્યા હોય ભલે તો ભગવાન ત્યાંથી નાખે બીજી જગ્યાએ ઓહો કે આ તો સંસ્કૃતનો સાહેબ હતો એમ તો સારો માણસ હતો આનો આત્મા એમ તો સારો હતો તો કે ભાઈ ક્યાંક સારી જગ્યાએ મૂકો તો મૂકે પણ ભગવાને જોયું કે આ તો સંસ્કૃતનો સાહેબ હતો ને બરાબર ખોટા કામ કરતો હતો તો એને નાખો આમાં શું બનાવવું છે તો કે આ તો બધાને છેતરતો ને બૂચ મારતો એવો છે તો કે ભાઈ એને ખરાબ જગ્યાએ નાખો તો ક્યાંક કીડી બનાવે ને મકોડી બનાવે ને ગમે બનાવે બસ આ તો ઉદાહરણ છે તમને સમજાવવા માટેની વાત એટલે આત્મા છે એ કદાચિત ક્યારેય ન જાયતે વા મ્રિયતે ક્યારેય પણ જન્મતો કે મરતો નથી આત્મા જન્મે જ નહીં તો મરે નહીં ભૂતવા ભૂતવા એટલે થઈને કયો કૃદંત થાય સંબંધક ભૂત કૃદંત ત્વા ઇત્વા ભીણા છો લેબંધ હોય તો ય ભૂતવા એટલે થઈને બનીને આ આત્મા ગુજરી ગયો અને ફરી પાછો નવો થઈને થઈને એટલે નવો થઈને ફરી પાછો એ આત્મા ગુજરી ગયો અને ફરી પાછો નવો થઈને કે નવો બનીને ભવિતા ભવિષ્યમાં ફ્યુચરમાં થવાનો હોય વા કે પછી ભૂયઃ અગાઉ પહેલાં થયેલો નથી આ થઈને પાછો થવાનો થઈને એટલે નવો બનીને પાછો થવાનો છે એવું નથી કે અગાઉ કોઈ દી થયો હોય એવું નથી સાંભળ્યું કે હવે તો આ સિસ્ટમ બદલી ગઈ પણ પહેલાં આજથી 10,000 વર્ષ પહેલાં છે ને આત્મા ગુજરી જતો ને ફરી પાછો નવો બનીને આવતો
અથવા નવો થવાનો હતો. ભૂતવા ભવિતા, ભૂતવા બનીને પાછો થવાનો હોય કે અગાઉ પાછો થઈ ગયો હોય, નહીં, લાખો વર્ષ પહેલાં પણ એ જ સિસ્ટમ હતી, આજે પણ એ જ છે ને કરોડો વર્ષ પછી એ જ રહેવાની છે. આત્મા મરતોય નથી ને જન્મતોય નથી, આત્મા એમને એમ સ્ટેબલ રહે છે, એની કોઈ આયુષ્ય એક્સપાયરી ડેટ જ નથી, મેન્યુફેક્ચર ડેટ જ નથી, તો એક્સપાયરી ડેટ ક્યાંથી હોય? હા છે એ તેમ થાય સાહેબ, મેન્યુફેક્ચર નથી તો એક્સપાયર ન હોય, બરાબર છે, પણ મેન્યુફેક્ચર નથી તો ઉત્પાદન કેમ થાય? ભગવાને ભાઈ કર્યું છે, જેને તમે હું જોઈ નથી શકતા, પાણી ભીંજવી નથી શકતું, અગ્નિ બાળી નથી શકતો, પવન ઉડાડી નથી શકતો, એક એવું તત્વ છે, એક વિદ્યુત સ્વરૂપ છે, એક શક્તિ સ્વરૂપ છે, એ નરી આંખે ન દેખાય. વૈજ્ઞાનિકો એવી વાતો કરે કે કદાચ છેલ્લે માણસ મરતો હોય ને કાચની પેટીમાં તમે ઢાંકી દો ને, તે આત્મા જાય ત્યારે અંદરથી તિરાડ પડીને વયો જાય, સાવ સૂક્ષ્મ વાયુ સ્વરૂપ. વાયુ આપણે દેખાય? તમારા આપણે આજુબાજુમાં કેટલો વાયુ હશે, ઓક્સિજન ને બધું, પણ દેખાય નહીં, ન જોઈ શકતા. હા, ફીલ થાય, ઠંડો ઠંડો પવન આવે તો આપણે એમ લાગે કે આહા પવન શરૂ થયું, પણ આપણે જોઈ શકીએ, જો 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 આઈલો આવે પવન, જો આઈલો આવે, હા ભેગી ધૂળને આવતી તેમ થાય, જો ડબરી ઉડે ધૂળને એવું દેખાય, પણ વાયુ નથી દેખાતો. એમ વાયુ સ્વરૂપ સૂક્ષ્મ સ્વરૂપનો છે આત્મા, એ કોઈ દી મરતો નથી ને કોઈ દી જન્મતો પણ નથી. એટલે કહે છે કે આ આત્મા છે એ ક્યારેય જન્મતો કે મરતો નથી, અથવા તો નવો થઈને, નવો બનીને ગુજરી ગયો, અથવા તો લેટેસ્ટ વર્ઝન નવું થઈ અને ભવિષ્યમાં થવાનો કે અગાઉ પહેલાં ભૂયઃ થયેલો છે એવું ક્યાંય સાંભળ્યું નથી. શું કરવા? કે અયમ આ આત્મા છે એ કેવો છે? અજ. અજના ઘણાય મિનિંગ થાય. અજ છે એ રામના લગભગ દાદા હતા, રઘુનો છોકરો અજ, અજનો દશરથ, દશરથના રામ. અજ છે એ રામના દાદા પણ હતા. અજ એટલે બકરો પણ થાય, રામના દાદા. અને અજ, અજન્મા, જેનો જન્મ નથી તે. અજ, અ એટલે નહીં જન્મ, અજન્મા છે, નિત્ય છે. નિત્ય એટલે સૂર્ય ચંદ્ર એ બધા નિત્ય કહેવાય, સમુદ્ર નહીં. આપણે બધાય અનિત્ય, ગઈકાલે હોય ને આજે ન હોય. તમે ક્યાંય સાંભળ્યું છે પાસે? હવે હું એમ કહું કે હું સંસ્કૃતના કાયમી લેક્ચર લઉં છું. હમણાં બે દી પહેલાં જ એક લેક્ચર નહોતો આવ્યો, કાં તો ભાઈ હું ક્યાંક બહાર ગામ ગયો હોય, ક્યાંક કામે હોય, નહીં આવે. પણ કોઈ દી સૂર્ય જોયો છે તમે કે આજે ઉગ્યો નહીં? ઓહો, સવારના 8 વાગી ગયા પણ ઉગ્યો નહીં. હા, ઘણીવાર એમ થાય શિયાળામાં મોડું થાય, તો એ વાદળછાયું વાતાવરણ ચોમાસામાં દેખાય નહીં, તેમાં વાદળો આડા છે, બાકી સૂર્ય તો છે જ. એટલે સૂર્ય હોય હોય ને હોય, એટલે સૂર્ય છે એ નિત્ય છે, કાયમી. ગઈકાલે એ કાયમી હતો, આજે પણ છે ને ભવિષ્યમાં રહેવાની, નિત્ય છે, શાશ્વત. શાશ્વત એટલે જેનું અસ્તિત્વ કાયમી રહેવાનું, એ કાયમી શાશ્વત છે. અને પુરાણ, પુરાણો છે લાખો અબજો કરોડો વર્ષ જૂનો. જ્યારે જગતની શરૂઆત થઈ હશે ત્યારથી ભગવાને બનાવ્યો છે, ત્યારથી પુરાણો છે. અન્ય માને શરીરે નાશ પામતા શરીરમાં, શરીર નાશ પામતું હોય એમાં પણ ન હન્યતે, પણ એમાં હણાતો નથી. માનો કે કોઈ બોડી છે અને એને આ તીર લાગ્યું છે જનનન કરતું, તો શરીર નાશ પામતું હોય પણ અંદરનો આત્મા છે એ નાશ નથી પામતો, ખાલી બોડી નાશ પામે છે. નાશ પામતા શરીરમાં પણ ન હન્યતે, એ મરતો નથી, હણાતો નથી. આત્મા તો અજર અને અમર છે, કેમ કે એનો જન્મ પણ નથી, તેનું મૃત્યુની તો ક્યાં વાત જ રહી, બરાબર. એટલે આવી રીતના આ પહેલો શ્લોક છે, પછીના 6 શ્લોકો છે ને એમાં આપણે 3-3ના 2 ભાગ પાડી દેશું. એક 3 શ્લોક છે એનો બીજો લેક્ચર લેશું આ પહેલો, અને બીજા 3 છે એનો પછીનો લેક્ચર લેશું. તમને આ કાવ્ય છે 3 શ્લોકમાં સમજે, અને આમાંથી અર્થ વિસ્તાર પણ પૂછાય છે. 2 શ્લોકો છે એ શ્લોક પૂર્તિના શ્લોકો પણ પૂછાય છે, માટે તમે છે એ શ્લોક પૂર્તિના તૈયાર. હું નેક્સ્ટ લેક્ચરમાં છે એક શ્લોક જે છે એ આના પછીનો જે છે એ આપણે શ્લોક પૂર્તિમાં પૂછાશે, પછીનો જે લેક્ચર હશે એમાં પણ એક શ્લોક પૂછાશે. ટોટલ શ્લોકો કેટલા છે એ બધું તમારે યાદ રાખવાનું છે. અને 13મું કાવ્ય છે, મોસ્ટ IMP છે, આમાંથી અર્થ વિસ્તારને બધું પૂછાતું જાય. એટલે તમે આનું ભાષાંતર તૈયાર કરજો અને તમારી રીતના આમાં લખવાનું થશે. કદાચ એક પંક્તિ પૂછે, ન યમ ભૂતવા ભવિતા વા ન ભૂયઃ, આ અગાઉ ક્યારેય બનીને થવાનો, બરાબર છે, અગાઉ આ થઈને પાછો થવાનો કે અગાઉ ક્યારેય થયેલો
નથી એના ઉપરથી તમારે આખું લખવું પડે આત્માની વાત કે આ તો જૂનો છે ને વર્ષો જૂનો છે ને કોઈ દી મરતો નથી ને જન્મતો નથી બધું તમારે ચર્ચા કરવી પડે બરાબર છે એટલે અર્થ વિસ્તારથી માંડીને બધું તમારે આમાં તૈયારી રાખવા છે મોસ્ટ આઈએમપી છે અને અભ્યાસમાં તો ઠીક પણ જીવનમાં પણ ઉપયોગી છે એટલે આત્મા છે એ પરમાત્માનો અંશ છે પરમાત્મા એ બહુ મોટો આત્મતત્વ છે અને એમાંથી એક જે પ્રકાશ નીકળે છે એ નાનો એવો આત્મતત્વ છે આ પરમાત્મા છે અને આ આત્મ છે જ્યારે આત્મતત્વ શરીરમાંથી છૂટો પડે એટલે ફરી પાછો પરમાત્મામાં વયો જાય પછી એનું ફિલ્ટરેશન થાય કે એને કેવા કામ કરીને આવ્યો તો ભગવાન કે સારા કામ કર્યા તો એને સારી જગ્યાએ ખરાબ કામ કર્યા તો કે આ ખરાબ જગ્યાએ એને મોકલો વેસ્ટ ઇન્ડિઝમાં મોકલો સારા કામ કર્યા તો કે ભાઈ એને ઇન્ડિયામાં મોકલો ને ઇન્ડિયામાં કઈ જગ્યાએ બહુ હારા કર્યા થોડાક ઓછા હારા માપે હારા કે નબળા હારા બહુ હારા કર્યા તો એને ભાઈ સૌરાષ્ટ્રમાં મોકલો સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં એમાં ગુજરાતમાં ને એમાં સૌરાષ્ટ્રમાં મોકલો આપણું સૌરાષ્ટ્ર છે ને રાજકોટ જૂનાગઢ અમરેલી ને ભાવનગર ને ગીર સોમનાથ ને જામનગર ને દ્વારકા ને પોરબંદર ને કચ્છ ભુજ એ નોખું થોડુંક પડી જાય પણ એ આવી જાય મોરબી ને સુરેન્દ્રનગર આ બધો વિસ્તાર આપણો સૌરાષ્ટ્ર કહેવાય એમાં મૂકો એટલે હારા કામ કર્યા હોય તો અહીંયા આપણે અહીંયા તો જ આપણે આગલા જન્મમાં હારા કામ કર્યા એટલે જ અહીં જૈનમાં છીએ ને કરતા વેસ્ટ ઇન્ડિઝમાં હોય ઝીંગાલાલા હું હું ઝીંગાલાલા હું હું નથી કર્યા ને નહીં ખરાબ નથી કર્યા અહીંયા આપણે હારા જ કામ કર્યા છે અને હજી હારા કરવાના છે આવતા જન્મમાં પણ આપણે અહીંયા જ પાછું થવાનું છે ને માણસ તરીકે એટલે સારા કામ કરતા રહેશું ને આત્મા છે એ પરમાત્માનો જ અંશ છે એટલે ભગવાન જ માનવાનો અને આપણી અંદર એ આત્મતત્વ છે એ પરમાત્માનો વાસ છે એટલે પરમાત્માને કાયમી પ્રાર્થના કરતા રહીએ હે પરમાત્મા અમે સારા કામ કરતા રહીએ હે પરમાત્મા અમને સદબુદ્ધિ મળે અમે સારું કરીએ જગતનું કલ્યાણ કરીએ સર્વે ભવંતુ સુખી ન સર્વે સંતુ નિરામયા એવી પ્રાર્થનાઓ કરી કરી અને જગતનું કલ્યાણ થાય અમે મહેનત કરશું વાંચીશું અભ્યાસ કરશું જે લોકોમાં અજ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરી અને સદજ્ઞાનનું અમે પ્રકાશનું પૂંજ એમાં પાથરશું અમે ભણીશું અમારા કુટુંબનું અમારા મા બાપના સપનાઓ અમે સાકાર કરીશું એ આત્મતત્વને એટલી પ્રાર્થના કરવાની અંદરથી આત્મતત્વ જાગશે એટલે બધું સારું થઈ જશે અહીં આપણો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ આજે